अस्सलामुअलैकुम। तारीख 14/9/2020 सोमवार JKMBPS ऑनलाइन एजुकेशन में आपनु स्वागत है। आज आप धोरण 2 अंदर विषय कलोज चौथो पाठ जंगल बुक स्वाध्यायपोथी कार्य जोईशुं। तो चलो भणवा माटे तैयार छो ने, स्वाध्यायपोथी काढो, जोईए चौथो पाठ। चलो बाळको, तो आपणे पाठ्यपुस्तकनी अंदर અત્યાર સુધી જોયું અને એ વિશે આપણે ભણ્યા। હવે આપણે સ્વાધ્યાયપોથીમાં જોઈશું, તો એમાં પણ આપણે અગાઉ ગીતની ચર્ચા આપણે કરી હતી, તો આજે પણ આપણે કરીશું। ચાલો જુઓ, ગીત છે ભાગો રે ભાઈ ભાગો, દટણાવ્યું પટણાવ્યું ઊંચેથી આપ પડ્યું, પીઠ મારી ભાંગી નાખી ભાગો રે ભાઈ ભાગો। ગીત અગાઉ પણ આપણે જોઈ ગયા હતા, હવે એના ઉપરથી આપણે ખાલી જગ્યા જોવાના છીએ। બીજો પ્રશ્ન છે, યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો, બરાબર। આ તમને મળશે પાના નંબર 60 ઉપર, બરાબર। પાના નંબર 60 ઉપર આપણે જોઈ રહ્યા છીએ પાર્ટ 4 જંગલ બુક। તો ચાલો પ્રશ્ન 2માં આપણે ખાલી જગ્યા લખવાની છે ભાગો રે ભાઈ ભાગો। તો ગીતમાં આવતા શબ્દો શું આવશે? અહીંયા કૌંસમાં જુઓ, શું આવશે? ભાગો। તો આપણે અહીંયા પેન્સિલથી તમારે ઉપયોગ કરીને લખવાનું છે ભાગો, બરાબર। ઉદ્ગાર ચિહ્ન તો છે જ અહીંયા, એટલે શું આવશે? ભાગો રે ભાઈ ભાગો। દટણાવ્યું શું આવ્યું? પછી પટણાવ્યું, પને કંઈ નહીં, પ ટપાલીનો ટ, નીચે નાનો ટ અને અણો ફેરનો અણો, પટણ આવ્યું। ત્રીજું, ઊંચેથી શું પડ્યું? આભ પડ્યું, અને કાનો આ ભ બમરડાનો ભ, આભ પડ્યું। ચોથું, ખાલી જગ્યા મારી ભાગી નાખી, શું ભાગી નાખી? પીઠ, પને દીર્ઘ ગઈ પી ઠળિયાનો ઠ, પીઠ મારી ભાગી નાખી। ચલો આગળ પ્રશ્ન નંબર 3, ગીત ગાઓ, એ પણ આપણે અગાઉ પાઠ્યપુસ્તકમાં જોઈ ગયા હતા, ફરી જોઈએ। અચ્છર આવે કચ્છર આવે, મોટા મોટા મચ્છર આવે, હિંચકા ખાઉં તો ચક્કર આવે, પહાડમાંથી પથ્થર આવે, સસલાઓનું લશ્કર આવે, અચ્છર આવે કચ્છર આવે। હવે અહીંયા ચોથા પ્રશ્નમાં શું છે કે ગીતમાંથી રંગીન શબ્દો શોધીને લખો, જે તમને ગુલાબી અક્ષર જે દેખાય છે, અચ્છર અચ્છરવાળા શબ્દ, જે ગુલાબી અક્ષરવાળા જે શબ્દ છે, અચ્છર છે, કચ્છર છે, મચ્છર છે, ચક્કર, પથ્થર, લશ્કર, આ જે ગુલાબી અક્ષરવાળા શબ્દ છે ને, એ તમારે અહીંયા લખવાના છે। ચાલો બાળકો જુઓ, પ્રશ્ન નંબર 4માં તમને દેખાતું હશે કે ઉપરથી ગીતમાં આવતા ગુલાબી અક્ષરવાળા શબ્દો મેં અહીંયા લખ્યા છે, જે તમે લખવાના છે, તમારે પણ આ જ મુજબ લખવાનું છે। મેં તમને સમજાવીને અત્યારે એ ઉપર ગીતમાં કેવા ગુલાબી અક્ષરો છે એ અહીંયા લખવાના હતા, તે મેં લખીને તમને બતાવી દીધા, એ પ્રમાણે તમારે પણ લખશો, અચ્છર કચ્છર મચ્છર ચક્કર પથ્થર અને લશ્કર। હવે પ્રશ્ન નંબર 5 શું છે, એમાં ગીતના આધારે પ્રશ્નના ઉત્તર એક એક શબ્દમાં લખો। પહેલું છે, ગીતની પહેલી લીટીમાં અચ્છર જેવો બીજો કયો શબ્દ છે? કયો શબ્દ છે? દેખાય છે તમને અચ્છર પછી કચ્છર, તો અહીંયા લખીશું આપણે કચ્છર, અને કંઈ નહીં, ક ચડદો આખા મોટા ચ સાથે જોઈન્ટ કરવાનું, અને અને કંઈ નહીં ર, કચ્છર। મોટા મોટા શું આવે છે? શું આવે મોટા મોટા? મચ્છર, બરાબર। તો હવે અહીંયા આપણે મચ્છર લખીશું, મ મરચાનો મ, ચડદો છ છત્રીનો છર, અને કંઈ નહીં ર, મચ્છર। મોટા મોટા શું આવે? તો કે મચ્છર। ચાલો હવે 61માં પ્રશ્ન ઉપર, પાના નંબર 61 ઉપર જોઈશું આગળ પ્રશ્ન 3, હિંચકા ખાવાથી શું આવે? શું આવે હિંચકા ખાવાથી? તો હિંચકા ખાવાથી આવે છે ચક્કર। ચક્કર લખીશું, જને કંઈ નહીં, ચ કને ક સાથે જોડીને ર રમકડાનો ર, ચક્કર, શું આવે? ચક્કર।
पछी पहाड़ माथी शू आवे तो पत्थर पने कई नहीं प थ थड़ वाड़ो अर्धो अने मोटा स्थल साथे जॉइंट करीने रो ने कई नहीं रो पत्थर कोनो लश्कर आवे तो ससलाओं बराबर तो अपने अहीं लखीशू स ने कई नहीं श ने कई नहीं स ला ला ने कानो ला ने पण स्वर अने कानो एक मात्राओ नने नने હસવ નને હસવાવાળું આનું ને નપરાનું સ્વર આવશે સસલાઓનું પ્લસ કરાવે બરાબર. પછી આગળ જઈએ પ્રશ્ન નંબર છ. નમૂના પ્રમાણે શબ્દ બનાવીને લખો. નમૂનો આપ્યો છે જેમ કે તમને અહીંયા આપ્યું છે ર, એના તમારે જોઈન્ટ કરીને આ જે અડધા જે શબ્દ બને છે એની સાથે આખો તમારે અહીંયા શબ્દ બનાવવાના છે. કચ્છ તો જેમ નમૂનો સાથે જોઈન્ટ કર્યો છે કે ર પાછળ તમારે ર લગાડવાનો રહેશે. જેમ કે અહીંયા કચ્છ છે તો અહીંયા કચ્છ શબ્દ અડધો થયો બરાબર, એ ર લાગશે એટલે આખો શબ્દ બનશે કચ્છર. એ રીતે બીજો તમારે શબ્દ બનાવવાનો છે ખચ છે તો અહીંયા ર લાગશે તો ખચ્ચર થઈ જશે બરાબર. ખ ચ ચર ખચ્ચર બરાબર. પછી જબ તો જ ર લાગશે એટલે જ બળદો બ આખા સાથે જોઈન્ટ કરીને ર જબ્બર બરાબર. બબ્બર બ બ ર બબ્બર. રબ્બર ર બ ર. આ રીતે તમારે ર પાછળ લગાવીને આપણે આખો શબ્દ તૈયાર કરવાનો છે. જે તમને અહીંયા મોબાઈલ સ્ક્રીન પર દેખાઈ રહ્યો છે કઈ રીતે બનાવ્યા છે એ રીતે તમારે પણ લખવાનું છે સ્વાધ્યાય પોથીની અંદર પેન્સિલથી. પછી એક સાઈડના પ્રશ્નો પર પ્રશ્ન નંબર સાત. ટપકા જોડી દોરો અને રંગ પૂરો. તમારી સમક્ષ આ હિંચકો દોરવામાં આવ્યો છે જેના ટપકાને તમારે વ્યવસ્થિત રીતે જોઈન્ટ કરીને પેન્સિલના ઉપયોગથી કલર કરવાનું છે. અને બીજું છે પહાડ. પહાડને પણ તૂટક લાઈન આપી છે એને પણ તમારે પેન્સિલથી વ્યવસ્થિત એની લીટીઓ જોઈન્ટ કરીને એમાં રંગ પૂરવાનું છે. ચાલો આગળનો પ્રશ્ન હવે આપણે જોઈએ પેજ નંબર 62 ઉપર. પા નંબર 62 ઉપર જઈશું. પ્રશ્ન નંબર 8. પ્રશ્ન નંબર 8 પર સૂચના છે પ્રાણી અને તેના અંગોને યોગ્ય રીતે જોડીને લખો. તમારે અહીંયા પ્રાણીઓના આ રીતે અંગ છે અને આ બાજુ બીજા અંગ છે એના શરીરનો બીજો ભાગ છે તો એ તમારે પ્રાણીઓનું કયું ભાગ છે એ ઓળખીને આપણે જોડવાના છે. તો ચાલો તૈયાર છો ને. તમને નમૂના પ્રમાણે જોવાતું હશે કે અહીંયા ગાયનું ચિત્ર છે અને ગાયની શું અહીંયા પૂંછડી નથી તો એની પૂંછડીને અહીંયા શોધીને જોઈન્ટ કરવામાં આવી છે અને નીચે લખવામાં આવ્યું છે કે આ પૂંછડી કોની છે તો કે ગાયની છે. હવે બીજું પ્રાણી છે સિંહ છે બરાબર, જે એનું મોઢું આપણને દેખાતું નથી. અહીંયાથી આપણે બીજું એનું અંગ શોધવાનું છે મોઢાનું, એ શોધીને આપણે એની સાથે જોઈન્ટ કરવાનું છે. તો ક્યાં છે આ સિંહનું મોઢું? તો આ બાજુ છે. જુઓ તમારે પેન્સિલનો ઉપયોગ કરીને એને જોડવાનું છે. કઈ રીતે જોડશો હું બતાવું છું. આ રીતે બરાબર તમારે આ રીતે જોડ્યા પછી અહીંયા ડબલ લાઈનમાં લખવાનું છે આ મોઢું સિંહનું છે. કોનું છે? સિંહનું છે. આ મોઢું કોનું છે? સિંહનું છે બરાબર. પછી બીજું પ્રાણીનું ચિત્ર છે ઘોડો. તો ઘોડો આખો તમને દેખાય છે બરાબર, એના પાછળના પગ આપણને દેખાતા નથી એટલે એના પાછળના બે પગ ક્યાં છે એની સાથે જોડો. આ રહ્યા બરાબર. પહેલા ચિત્ર છે આ બાજુનો, એના પગ છે ઘોડાના. તો અહીંયા લખીશું આપણે નીચે આ ઘોડાના પગ છે બરાબર. આ ઘોડાના પગ છે. પછી ત્રીજું છે અહીંયા તમને ચિત્તાનું જે ચિત્ર દેખાય છે, ચિત્તો છે આ બરાબર. તો ચિત્તાની પૂંછડી નથી બરાબર. તો અહીંયાથી
શોધવાની છે ચિત્તાની પૂંછડી ક્યાં છે, તો એ ચિત્રાનું જે શરીર છે એને પૂંછડી સાથે જોઈન્ટ કરીશું આપણે. તો આ રહ્યું બરાબર. તો અહીંયા આપણે અહીંયા લખીશું આ પૂંછડી ચિત્તાની છે બરાબર. આ રીતે લખીશું આ પૂંછડી ચિત્તાની છે. પછી છે વાંદરાનું છે, વાંદરાનું જે શરીર છે એનું મોઢું નથી, તો આપણે આ બાજુથી એનું મોઢું જ શોધવાનું છે. ક્યાં છે એનું મોઢું, તો કે ભાઈ આ બાજુ છે બરાબર. તો અહીંયા શું લખીશું, આ વાંદરાનું મોઢું છે. કોનું મોઢું છે, વાંદરાનું મોઢું છે બરાબર. લખાયા પછી છેલ્લું જે ચિત્ર છે એ શાનું છે, મગરનું છે. તો મગરનું પણ આખું શરીર છે તમને દેખાય છે, એના આગળના બે પગ દેખાતા નથી ચિત્રની અંદર. તો આપણે આ બાજુથી શોધીને ચિત્ર સાથે જોઈન્ટ કરીશું. મગરના બે પગ આ રહ્યા, તો અહીંયા લખીશું આપણે આ મગરના પગ છે બરાબર. આ રીતે તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં પેન્સિલનો ઉપયોગ કરીને જોડવાનું પણ છે, અને તમારે પેન્સિલથી જ ચિત્રને નીચે ડબલ લાઈનો આપી છે એમાં લખવાનું પણ છે. તો તમે કરી શકશો એવી મને તમારા તરફથી અપેક્ષા છે બરાબર. હવે આપણે આગળનો પેજ જોઈએ, પાના નંબર 63 ઉપર પ્રશ્ન નંબર 9. ચાલો બાળકો, પ્રશ્ન નંબર 9 અને 8 ને આધારે નીચે આપેલા પ્રશ્નનો ઉત્તર લખવાના છે, જે પેજ નંબર 63 ઉપર આપણે જોઈશું. તો તૈયાર છો ને જવાબ લખવા માટે? ચાલો પ્રશ્ન નંબર 9 અને 8ને આધારે નીચે આપેલા પ્રશ્નનો ઉત્તર લખવાના છે. તો એક, તમને કોની પૂંછડી ગમી? આગળ આપણે જે ચિત્રમાં જોડ્યું જે પૂંછડીઓ એમાં તમને સૌથી વધુ કોની પૂંછડી ગમી, તો કે ભાઈ ગાયની પૂંછડી ગમી બરાબર. પહેલા જવાબમાં આપણે આ લખીશું. બીજું, કોની પૂંછડી વાંકી છે? તો તમારે જવાબમાં લખવાનું છે કે વાંદરાની, ચિત્તાની અને સિંહની પૂંછડી વાંકી છે. ત્રીજું, કોની પૂંછડીમાં છેડે વાળ નથી? કોની પૂંછડી એવી છે, કયા પ્રાણીની, કે જેના પૂંછડીના છેડામાં વાળ નથી? તો ચિત્તાની પૂંછડીને છેડે વાળ નથી. ચોથું, તમે કોની કોની પૂંછડીને અડ્યા છો? કોની કોની પૂંછડીને અડ્યા છો, તો કે ગાયની અને ઘોડાની પૂંછડીને અડ્યા છે. પાંચમું, કોનું મોઢું કેશવાળું છે? સિંહનું મોઢું કેશવાળું છે. છઠ્ઠું, તમને કોનું મોઢું જોઈને બીક લાગે? સિંહ, ચિત્તો, મગરનું મોઢું જોઈને બીક લાગે. સાતમું, મગર અને ઘોડામાંથી કોના પગમાં નહોર એટલે કે નખ છે? તો મગરના પગમાં નહોર એટલે કે નખ હોય છે. આઠમું, ઘોડાને કેટલા પગ હોય? તમે ગણ્યા છે ઘોડાના પગ? ઘોડાને 4 પગ હોય છે. તમારે આ રીતે જવાબ પેન્સિલથી લખવાના છે. ચાલો પ્રશ્ન નંબર 10. મિત્ર સાથે વાતચીત કરો. તમારે મૌલિકતાનો ઉપયોગ કરીને અહીંયા જવાબ લખવાના છે. જે તમે તમારા મિત્ર સાથે વાતચીત કરતો હોય ને અને એના જવાબ મળતો હોય તે તમારે અહીંયા લખવાના છે. પહેલું, તમે કયા કયા પ્રાણીઓની પૂંછડી જોઈ છે? તમારા મિત્ર સાથે વાતચીત કરજો અને અહીંયા લખજો. બીજું, પ્રાણીઓને પૂંછડી શા માટે હોય છે એની પણ તમે ચર્ચા કરશો.
પ્રાણીઓ પૂંછડીનો શો ઉપયોગ કરે છે? શાના માટે પ્રાણીઓ પૂંછડીનો ઉપયોગ કરે છે? ચોથું, તમે પૂંછડી વગરનું કોઈ પ્રાણી જોયું છે? જોયો હોય તો એ અને ના જોયું હોય તો પણ અહીંયા જવાબ લખશો. આજે આપણે આજના વિડીયોમાં એક પ્રશ્નથી લઈને 10 પ્રશ્ન સુધીની ચર્ચા કરી છે. આશા કરું છું કે બાળકો તમને સમજ પડી ગઈ હશે અને તમે પેન્સિલથી સારી રીતે સ્વાધ્યાયમાં કાર્ય કરી શકશો. અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. થેન્ક યુ.